हेलो फ्रेंड्स, वेलकम बैक टू DIY सहेलिया। तो फ्रेंड्स, हूँ नीपा मिस्त्री, तमारा माटे आजे एक अलग गेम लेने आवी छू अने हूँ मेक्सिमम ट्राय करूँ छू के मारा व्यूअर्स अने मारा सब्सक्राइबर्स ने लॉकडाउन टाइम में घरे बेसीने कंईक ने कंईक नवू एंटरटेन मळी रहे। तो एना माटे आपणे आजे आ दांडी गेम रमवाना छीए अने एना माटे अहींया मैं एक स्क्वेर बोर्ड लीधु हतु अने एनी उपर आपणे पेपर चिपकाड़ी दीधु छे अने आ रीते स्क्वेर ड्रॉ कर दीधा छे। आउटर एक स्क्वेर ड्रॉ कर दीधु छे, वच्चे एक स्क्वेर ड्रॉ करी छे अने अंदरना भागमां पण एक स्क्वेर ड्रॉ करी दीधु छे अने दरेक स्क्वेरना कॉर्नरना अने मिडलना पार्टमां आपणे पॉइंट मूकी दीधा छे अने मिडलना पार्ट जे छे એને આપણે જોઈન્ટ કરી દીધા છે। આ ગેમ બે વ્યક્તિ જ રમી શકે છે અને તમે એને રમવા માટે તમારી પાસે કોઈ પણ જાતની કૂકી ન હોય તો તમે કઠોળનો અથવા તો તમારી પાસે બટન હોય, કંઈ પણ ઘરમાં વસ્તુ હોય તો તમે એનો યુઝ કરી શકો છો અને એને રમી શકો છો। અત્યારે આ ગેમ આપણે 11-11 બટન એટલે કે 11-11 કોઇન્સથી રમી રહ્યા છે। તમને જો 9 કોઇન્સથી રમવું હોય તો તમે 9થી પણ રમી શકો છો। આ રીતે આપણે 1x1 બંને પ્લેયરે મૂકવાના છે એના કોઇન્સ અને સામેવાળાની દાંડી થતી અટકાવવાની છે, પરંતુ અહીંયા આ પ્લેયર 1ની દાંડી થઈ ગઈ છે એટલે એ પ્લેયર 2નું એક કોઇન હટાવી લેશે, પ્લેયર 2ને ચાન્સ મળશે એટલે એ ફરી મૂકશે, પ્લેયર 1 પણ આ રીતે મૂકશે અને પ્લેયર 1 અને પ્લેયર 2 બંને પોતાની દાંડી બનાવવા ટ્રાય કરશે અને સામેવાળાની દાંડી ન બને તેનો પ્રયત્ન કરશે। આ રીતે બંને પ્લેયર પોતપોતાની કોઇન્સ પોતપોતાની ચોઇસ પ્રમાણે મૂકતા જશે અને દાંડી બનાવવાનો પ્રયત્ન કરશે અને જેની દાંડી બની જશે એ સામેવાળા પ્લેયરની એક કોઇન કાઢીને સાઈડ પર મૂકી દેશે, ફરી એ સામેવાળાના પ્લેયરનો જ ચાન્સ આવશે અને પોતાની કોઇન મૂકશે। આ રીતે આપણી ગેમ કન્ટિન્યુ રહેશે। જ્યારે આપણે જ્યાં 11-11 કોઇન્સ લઈને બેઠા છીએ અને 11-11 કોઇન્સ આપણા ખતમ થઈ જાય મૂકવા માટેના, તો ત્યારે આપણે અહીંયા અટકી જશું અને ત્યારબાદ આપણે કોઇન્સને મૂવ કરવાના છે, એટલે કે આપણે જે કોઇન્સ લીધા છે તેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરીશું અને એ રીતે આપણી દાંડી બનાવવાનો પ્રયત્ન કરીશું। બધા કોઇન્સ આપણા આવી ગયા છે તો હવે આપણે આ રીતે મૂવ કરવાનો ટ્રાય કરીશું અને મૂવ કરતી વખતે પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણી દાંડી બનાવવાની છે અને સામેવાળાની દાંડી ન બને તેનો પ્રયત્ન કરવાનો છે। આ ગેમથી બાળકોની વિચારશક્તિ ખૂબ જ વધશે, કોન્સન્ટ્રેશન વધશે અને યાદશક્તિ પણ ખૂબ જ વધશે, તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી ગેમ કહેવાય। આપણે જનરલી બાળકોને હેલ્ધી રેસીપી સર્વ કરતા હોય છે, પરંતુ આજે આપણે હેલ્ધી ગેમ સર્વ કરવાની છે એ લોકોને અને એ લોકોની સાથે આપણે રમવાનું છે। તો હું ઈચ્છું કે તમે તમારા બાળકો સાથે જરૂરથી આ લોકડાઉનનો લાભ લેજો અને બાળકોને આ ગેમ જરૂરથી રમાડજો, જેથી કરીને એ લોકોની વિચારશક્તિ વધે, એ લોકોનું કોન્સન્ટ્રેશન વધે અને કોન્સન્ટ્રેશન વધશે તો એ લોકોનું એકેડેમિક જે ભણવાનું છે એ લોકોની સ્ટડીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી આવશે। તો ફ્રેન્ડ્સ, અમે ટ્રાય કરીએ છીએ કે અમે કંઈકની કંઈક નવી ગેમ બાળકો માટે યુઝફુલ થઈ રહે એવી બનાવીએ અને તમારા માટે અમે રજૂ કરીએ। તો તમને પણ કોઈ જો આઈડિયા હોય અને તમારા પાસે કોઈક નવો આઈડિયા હોય અને તમે એ ગેમ અમારા થ્રુ યુટ્યુબ પર મૂકવા માગતા હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને એ ગેમનો બધા જ લાભ લઈ શકે। તો ફ્રેન્ડ્સ, જો તમને અમારી આ ગેમ ગમી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। લાસ્ટમાં જે પણ પ્લેયરની 2 કોઇન બચે તો તે લૂઝર થશે અને બાકીનું પ્લેયર જે છે તે વિનર થશે। અહીંયા આ 2 કોઇન્સવાળો પ્લેયર લૂઝર છે અને હવે હું તમને એક બીજી સિચ્યુએશન બતાવી દઉં કે જો આ રીતે તમારી ગેમમાં તમારી કૂકીનું આ રીતનું ફોર્મેશન બને, 3-1 એટલે કે 3ની એક દાંડી અને 2 કોર્નરમાં, એ રીતે જો દાંડી આ રીતનું જો ફોર્મેશન બને 5 કોઇનનું, તો ઓલમોસ્ટ એ પ્લેયર જે છે તે વિનર કહેવાશે। કેમ કે આપણે જ્યારે મૂવ કરવાનું હોય ત્યારે ઉપર કે નીચે ગમે ત્યાં મૂવ કરશો એટલે એ દાંડી બનવાની જ છે અને એ દાંડી બનશે તેમ તેમ બીજા પ્લેયરનું કોઇન નીકળતા જશે, એટલે આ રીતનું ફોર્મેશન થાય તો તમારે સમજી લેવાનું કે એ પ્લેયર વિનર જ છે। થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ DIY સહેલિયા।